નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે વેદોનો દિવ્ય સંદેશ ભાગ એક બ્રાહ્મણત્વ. અમારી સાથે ગાયત્રી મહામંત્રનું ઉચ્ચારણ કરીએ. ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યાં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. અથર્વેદ 8:6 શ્લોકનો ભાવાર્થ છે, સમાજમાં સન્માન તેઓને મળે છે જેઓ દેવેચ્છા અને ગુરુજનોના શિક્ષણને માનીને મુશ્કેલીઓનો આગળ વધતા રહે છે, તેનાથી બધે પ્રશંસા થાય છે. યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય વિશેષ સંદેશ આપતા જણાવે છે કે દેવેચ્છાથી આપણને આ મનુષ્ય શરીર મળેલું છે. જીવન પથ ઉપર મુશ્કેલીઓનું નિવારણ કરતા હંમેશા પોતાની અને સમાજની ઉન્નતિ કરતા રહેવાને પરમાત્માને આપણું મુખ્ય કર્તવ્ય નક્કી કર્યું છે. આપણે ક્યારે હતાશ થવું જોઈએ નહીં, કારણ કે પરમેશ્વર પોતે આપણી ઉન્નતિમાં આપણને સહયોગ આપવા માટે દરેક સમયે તૈયાર રહે છે. આપણે તો બાળે પુરુષાર્થ કરવાનો છે. ભગવાન ક્યારે આપણે પતન ઈચ્છતા નથી. આપણે જાતે દુષ્ટ પ્રવૃત્તિઓની જાળમાં ફસાય અવનતિનો માર્ગ બનાવી લઈએ છીએ. તેમણે આપણા જીવનને એટલું બાળવાન અને શક્તિશાળી બનાવી દીધું દેવું છે કે તેના તેજથી આગળ આખો સંસાર નતમસ્તક થાય છે. આપણે પોતાના આત્મા અને શરીરની શક્તિને સાચી રીતે ઓળખીએ છીએ. મોટા ભાગના માણસો પોતાના આત્મશક્તિને ઓળખતા નથી અને પોતાના શરીરને બધું સમજી ને તેની સેવામાં પોતાને સમર્પિત કરી દે. તેનાથી અનેક પ્રકારની શારીરિક અને માનસિક વિકારો પેદા થાય છે અને તેઓના અંદરના મનોવિકારમાં દુર્ગંધયુક્ત કિચડથી ભરાઈ જાય છે. તેઓ ભૂલી જાય છે કે આ શરીર તો માત્ર આત્માનું વાહન છે. જે શરીરને આત્મા ઉપર જોર કરવા દે છે તેઓના આત્માનો પ્રકાશ બહાર ફેલાતો નથી અને પ્રકૃતિના મદદરૂપ થતા નથી. જેમનો આત્મા શરીરરૂપી ઘોડાની લગામને પકડી રાખે છે તે ઉત્તરોત્તર આત્મવિકાસના પગથિયા ચડતા ચડતા ઉન્નતિના શિખર ઉપર પહોંચી જાય છે. એવા માનવીના પ્રાણબળ દરરોજ વધે છે અને વૃદ્ધાશ્રમમાં પૂર્ણ રીતે વિકસિત થાય છે. માનવી પોતાના લાભ અને અનુભવના વિશાળ ભંડારમાંથી સમાજને સુસંસ્કૃત બનાવવામાં મદદરૂપ થાય છે. મુશ્કેલીઓ સામે સંઘર્ષ કરવાથી ક્ષમતાનો વિકાસ કરે છે. જીવન પથમાં મુશ્કેલીઓ તો આવતી જ રહેવાની. બધી વસ્તુઓ આપણી મરજી પ્રમાણે મળતી રહે એ શક્ય નથી. વિપરીત પરિસ્થિતિની સફળતાપૂર્વક બહાર નીકળવાનું સામર્થ્ય જ આપણા વ્યક્તિને ઊંચા સ્તર ઉપર લઈ જાય છે. તેનાથી સર્વત્ર સન્માન અને પ્રશંસા મળે છે. સંઘર્ષથી આત્મબળ અને પ્રાણબળની પરીક્ષા થાય છે. પરમાત્માની ઈચ્છાથી આ મુશ્કેલીઓ આપણા માર્ગમાં ઊભી થાય છે અને આપણને સુસુપ્ત સ્થામાંથી જગાડી આત્મોન્નતિ માટે પ્રેરિત કરે છે. પરમપિતા પરમેશ્વર બહુ દયાળુ છે અને તેની કૃપાથી સતત વર્ષા તેના પ્રિય પુત્ર ઉપર થતી રહે છે. જીવનમાં મુશ્કેલીઓ આવે છે તે બીજી રીતે તેના વરદાન સ્વરૂપ છે. પહેલાના પાપ કર્મોના દંડના રૂપમાં તે માનવીની પાશ્ચાત્ય કરવાનો એક અવસર ઉભો કરે છે. તેના આત્મબળને સુવર્ણની જેમ ચમકવા એક ભઠ્ઠીની ભૂમિકા નિભાવવી પડે છે. જે આ વિકટ પરિસ્થિતિમાં હતાશ થતો નથી અને બીજાને યોગ્ય પોષણ આપે છે તે સાચો બ્રાહ્મણ છે. જય ગુરુદેવ.